મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કાર્યક્રમ યોજાયો. મહેસાણા શહેરના કમરાબા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષકો ભવિષ્યની નવી પેઢીને તાકશે. શિક્ષણ થકી સમાજ અને રાષ્ટ્રનું ઘડતર થાય છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીશ્રીએ શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકો થકી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે, વિદ્યા થકી સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થીઓના માતા પિતાને સૌથી વધુ વિશ્વાસ શિક્ષકો પર હોય છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. રાજ્ય સરકાર પણ રાજ્યના શિક્ષકોને સન્માનિત કરી શિક્ષક દિવસની ઉજવણી કરે છે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સમાજ જીવનમાં શિક્ષકોનું સ્થાન ઉચ્ચ દરજ્જાનું છે. શિક્ષક શ્રદ્ધા અને વિશ્વાસના પ્રતીક સાથે સંસ્કૃત સમાજનું નિર્માણ કરે છે. મહેસાણા જિલ્લામાં કમરાબા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લાના 4 અને તાલુકાના 8 શિક્ષકોનું સન્માન નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરાયું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સ્વભંડોળ થકી જિલ્લાના 28 શિક્ષકોને નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરાયા હતા. જિલ્લાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. મહેસાણા જિલ્લાના 3 શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરાયા છે. મહેસાણા જિલ્લામાં ધોરણ 6 અને ગણિત વિજ્ઞાન અને ગુજરાતીમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીની તરીકે ધોરણ 6 કમાલપુર પ્રાથમિક શાળા તાલુકો વિસનગરની વિદ્યાર્થીની હિનાબેન ઠાકોરને આજે રાજ્યપાલશ્રીના હસ્તે સન્માન કરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લામાં 30,783 વિદ્યાર્થીઓને બેજ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. 75%થી વધુ ગુણ લાવનાર જિલ્લાના 2,112 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં જિલ્લાઓ બીજા ક્રમે પ્રાપ્ત કર્યો છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર શિક્ષકોને સન્માનવા માટે, ગુરુવંદના કરવા માટે ડૉક્ટર રાધાકૃષ્ણ જ્યારે રાષ્ટ્રપતિજી હતા ત્યારથી જેની શુભ શરૂઆત થયેલી, જેમના નામે શુભ શરૂઆત થયેલી, એવો શિક્ષણનો શિક્ષણ માટેને પ્રોત્સાહનનો આજે શિક્ષક દિન છે. ગુજરાત રાજ્યમાં બધા જ જિલ્લાઓમાં શિક્ષક દિનની ખૂબ આનંદ ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે અને આ પ્રસંગે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જેમને શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરી હોય એમને સન્માનવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે રાજ્યમાં જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ હોય એવા શિક્ષકોનું સન્માન માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય શિક્ષણ મંત્રીશ્રીના વરદ હસ્તે ગાંધીનગરમાં યોજવામાં આવ્યું છે. મહેસાણામાં 4 શિક્ષકોને જિલ્લા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે અને 8 શિક્ષકોને તાલુકા કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ બધા જ શિક્ષકોને એવોર્ડ વિતરણ કરવામાં આવ્યા. સાથે સાથે જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું અને જે ક્રાઇટેરિયા છે, જે ધોરણો છે એના, કે 75% કરતાં વધુ માર્ક્સ મેળવ્યા હોય એવા વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી વિદ્યાર્થી ગણવા, એ પ્રમાણે મહેસાણા જિલ્લાનો સમગ્ર રાજ્યની અંદર બીજો નંબર આવ્યો છે. એટલે બધા જ વિદ્યાર્થીઓને, બાળકોને અને એમના શિક્ષકોને, એમના વાલીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સર, જે રીતે TDSનો જે મામલો છે, ઊંઝા બજાર છેલ્લા 4 દિવસથી બંધ છે, આજે ઉત્તર ગુજરાત બંધ પણ નિર્ણય લેવાયો છે, આ બાબતે સરકાર શું પગલાં ભરી રહી છે? તો આ કેન્દ્ર સરકારનો નિર્ણય છે. કેન્દ્રમાં નાણામંત્રીશ્રીએ જ્યારે લોકસભામાં બજેટ રજૂ કર્યું ત્યારે બહુ સ્પષ્ટતા સાથે એમણે જાહેરાત કરેલી કે બને એટલું રોકડ નાણાંનું લેવડ દેવડ ઓછી થાય, બધું જ બેંક મારફત થાય, ડિજિટલ પેમેન્ટ થાય અને
બધું જ રેકોર્ડ ઉપર આવે એ પ્રમાણેનો વેપાર ધંધો વધે એ પ્રમાણે જે ટ્રાન્ઝેક્શનો છે એને 1 કરોડ રૂપિયાથી વધુ મર્યાદામાં કોઈ પણ વેપારી વર્ષની દરમિયાન 1 કરોડ કરતાં વધુ રોકડ રકમનો લેવડ દેવડ